સ્કૂટથી આવી રહ્યા છે કે જ્યાં ત્રિશુર ચોકની અંદર એક અકસ્માતનો બનાવ બન્યો છે. હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર અહીં ત્રિશુર ચોકની અંદર પૂર ઝડપે આવતી કારે આખરે અકસ્માત સર્જ્યો હતો અને તેમાં રાહદારીને અડફેટે લઈ લીધા હતા. પૂર ઝડપે આવતી બેકાબુ કારે આ અકસ્માત સર્જ્યો અને મોટરસાયકલ અને રાહદારી તેની અડફેટે આવી ગયા. ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જેમાં આ ટક્કરની અંદર એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો લાલ રંગની આ કાર અચાનક જ રાહદારી અને બાઇક ચાલકને અડફેટે લઈ લે છે, જેમાં એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીઓને આખરે ઈજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટનામાં બેકાબુ કાર પૂરપાટ ઝડપે આવે છે અને તેની અડફેટે આ રાહદારી અને બાઇક ચાલક આવી જાય છે. આખરે કારની કેટલી ગતિ છે તે આ દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થઈ જાય છે અને તેને કારણે થોડી વાર તો ત્યાં માહોલમાં અફરાતફરી મચી ગઈ. આખરે કારનો આગળનો ભાગ પણ કોઈ ખરાબ રીતે ડેમેજ થયો હતો, પરંતુ પોલીસે આ કાર ચાલક સામે હવે તપાસ શરૂ કરી છે, તેની અટકાયત કરી લીધી છે. કઈ રીતે આ ઘટી ઘટના તે બાબતને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કાર બેકાબુ બની પૂરપાટ ઝડપે તે આખરે આવી અને રાહદારી અને બાઇક ચાલકને અડફેટે લઈ લીધા. આખરે કાર બેકાબુ બની તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે જોવા મળ્યું. રોડ ઉપરથી એક ગાડી આવેલી અને સામે મંદિરે એક એક્ટિવા પાર્ક કરેલું હતું, તો એને 15 ફૂટ દૂર રસેડી દીધું. પણ એક વ્યક્તિ હોકિંગમાં નીકળેલા હતા, એને ઉડાડીને માથામાં ઈજા પહોંચી અને ત્યાં બાજુમાં છોકરી બેસેલી હતી એને પણ લાગ્યું. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, આખરે કાર બેકાબુ બની હતી, ઘટના અંગે શું વધુ વિગતો મળી છે અને શું કાર્યવાહી? જયેશ, રાજકોટના સહકાર રોડ પર આવેલ ત્રિશુલ ચોકની આ ઘટના છે કે જ્યાં આજે સવારના સમયે એક કાર છે તે બેકાબુ બની હતી. કાર એટલી હદે બેકાબુ બની હતી કે તેમને જે સાઈડમાં પાર્ક કરેલું એક્ટિવા છે તેને અડફેટે લીધું હતું અને ત્યારબાદ જે બીજી સામેની તરફ રોડની જે એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીઓ છે તે બેઠા હતા ત્યાં પણ તે કાર છે તે પહોંચી ગઈ હતી અને તેમને જે 3 લોકો છે તેને અડફેટે લીધા હતા. ઘટનાની ગંભીરતાને જોતા આસપાસના લોકો છે તે એકઠા થઈ ગયા હતા. જે વૃદ્ધ છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ પોલીસ છે તેમના દ્વારા આ જે કાર ચાલક છે તેની અટકાયત કરવામાં આવી છે. કયા કારણોસર અને કઈ રીતે અકસ્માત સર્જાયો તે અંગે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જોકે જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક છે તેને કાર પર કાબુ છે તે ગુમાવ્યો હતો અને તેને કારણે આ અકસ્માત છે તે સર્જાયો છે. હાલમાં પોલીસ છે તે સમગ્ર મામલે તપાસ છે તે કરી રહી છે. જી જયેશ, આભાર મોહિત. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને ત્યારબાદની પરિસ્થિતિનો સમગ્ર ચિતાર પણ આપની સમક્ષ કે જ્યાં કાર ચાલક બેકાબુ બન્યો તો ટુ વ્હીલર ચાલક અને એક વૃદ્ધને અડફેટે લીધા.